નમસ્કાર મિત્રો, ગુજરાતી ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે. ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરાયું વ્યાસ, ઓડિશામાં ભારે વરસાદ, ભૂસ્ખલનની આશંકા. તોકતે બાદ ચક્રવાતી તોફાન વ્યાસ ગંભીર તોફાનમાં ફેરવાઈ ગયું છે. આ બાદ ઓડિશામાં ભારે વરસાદ, બાલાસોરની પાસે ભૂસ્ખલનની આશંકા છે. ઉલ્લેખનીય છે કે વ્યાસ તોફાનના ઉત્તરી ઓડિશાના બાલાસોરની નજીક 26 મેની બપોરે દસ્તક આપે તેવું અનુમાન છે. હવામાન વિભાગના અનુસાર આ સમયે 155 થી 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવા ચાલી શકે છે, જે વધીને 185 કિલોમીટર પ્રતિ કલાકની થઈ શકે છે. એનડીઆરએફની કુલ 149 ટીમો તૈયાર કરવામાં આવી છે, જેમાં 99 રાજ્યોના કિનારાના વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગની જાણકારી છે કે 26 મેના ચક્રવાત વ્યાસ ઓડિશાના બાલાસોરની પાસે પ્રવેશ કરશે અને 26 મે આની તીવ્રતા વધી જશે. જોકે આ તોફાનની અસર આજે જ જોવા મળી રહી છે. આને લઈને હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર સહિતના અનેક રાજ્યોમાં મોટાભાગના જિલ્લામાં વરસાદનું એલર્ટ જાહેર કરી દીધું છે. ચક્રવાતી તોફાન વ્યાસથી પણ તોકતેની જેમ ભારે નુકસાનની આશંકા સેવાઈ રહી છે. ગૃહમંત્રી અમિત શાહે નીચાણવાળા વિસ્તારના લોકોને સમયસર સુરક્ષિત સ્થાને પહોંચાડવા, વિભિન્ન હોસ્પિટલોમાં વીજળી બેકઅપની વ્યવસ્થા કરવા અને રાજ્યોમાં ઓક્સિજનનું ઉત્પાદન તથા સુરક્ષાના નિર્દેશ જારી કર્યા છે. આવા જ લેટેસ્ટ ન્યૂઝ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.